हेलो एवरीवन, आज कम्प्यूटर विषय में आगनों बीजा चेप्टर में जोईए तो पहला अँ आपेलू है गणो बोलो अने साचा अंक पर वर्तुड़ करो। तो अँ कम्प्यूटर भागो आपेला है आप गणवाना है जेटला थाय साचो नंबर ओळखी वर्तुड़ करवानो छे। तो पहला मोनिटर गणीए तो एक बे त्रण चार पांच एटले के 1 2 3 4 5 आमांथी आपणे 5 ગોતી અને એના ઉપર સર્કલ કરવાનું છે। હવે નીચે માઉસ ગણીએ તો 1 2 3 4 5 6 7 8 9 10 11 12 13 14 15 આમાંથી 15 શોધવાના અને એના ઉપર આપણે સર્કલ કરવાનું। અહીંયા આવે કીબોર્ડ આપેલા છે તો કીબોર્ડ ગણીએ 1 2 3 4 5 6 7 8 આમાંથી આપણે 8 શોધી અને એના ઉપર સર્કલ કરવાનું। હવે નીચે પ્રિન્ટર ગણીએ તો 1 2 3 4 અહીંયા નીચે 4 શોધી અને એના ઉપર સર્કલ કરવાનું। હવે અહીંયા સીપીયુ આપણે ગણશું 1 2 3 4 5 6 7 અહીંયા 7 શોધી અને એના ઉપર સર્કલ કરવાનું। પછી સ્પીકર ગણીએ તો 1 2 3 4 5 6 7 8 9 10 11 12 13 तो अँ 1 થી 13 ઉપર સર્કલ કરીશું। હવે આ પેજમાં આપણે કમ્પ્યુટરના મુખ્ય ભાગને ઓળખી અને એના ચિત્રને તેના યોગ્ય શબ્દ વડે જોડવાના છે। તો પહેલું ચિત્ર છે મોનિટરનું, તો અહીંયા આપણે મોનિટર શોધીએ તો અહીંયા લખેલું છે મોનિટર, એની સાથે આપણે જોડીશું। પછી આને કહેવાય કીબોર્ડ, તો અહીંયા ઉપર કીબોર્ડ એમ આપેલું છે ત્યાં જોડશું। પછી જોઈએ તો માઉસ, તો માઉસ ક્યાં લખેલું છે અહીંયા નીચે, તો એને અહીંયા જોડીશું। પછી છે સીપીયુ, તો સીપીયુ અહીંયા લખેલું છે તો આપણે ત્યાં સીપીયુ સાથે જોડીશું। હવે અહીંયા આપણે લખવાનું છે જોઈ જોઈને, તો પેલું ચિત્ર મોનિટરનું આપેલું છે અને અહીંયા મોનિટર લખેલું છે તો આપણે નીચે અહીંયા 4 લાઇનમાં મોનિટર મોનિટર એવી રીતે લખવાનું છે। પછી માઉસનું ચિત્ર છે તો અહીંયા માઉસ લખેલું છે તો નીચે આપણે માઉસ માઉસ એવી રીતે લખવાનું છે। પછી કીબોર્ડ છે તો અહીંયા કી બો અને ડ ઉપર આવી રીતે સી જેવું કરવાનું, એને રેફ કહેવાય, એટલે કીબોર્ડ એ રીતે લખીશું। અહીંયા આપણે અહીંયા સીપીયુનું ચિત્ર આપેલું છે તો અહીંયા એમાંથી જોઈને જ અહીંયા નીચે સારા અક્ષરે લખીશું સીપીયુ। પછી અહીંયા નીચે સ્પીકરનું ચિત્ર આપેલું છે અને અહીંયા સ્પીકર એટલે સ અડધો લખવાનું, તો સ્પીકર એવી રીતે અહીંયા જોઈ અને લખતું જવાનું અને બોલતું જવાનું। પછી છેલ્લે અહીંયા પ્રિન્ટરનું ચિત્ર છે તો અહીંયા પ્રિન્ટર જે રીતે આપેલું છે એવી જ રીતે આપણે અહીંયા નીચે જોઈને લખવાનું છે અને બોલતું જવાનું છે।